ચાર વિગતવાર. જામનગરના આણદબાવા આશ્રમ ખાતે આવેલી એસવીએમ ઇંગ્લિશ સ્કૂલમાં એજ્યુકેશન ફેર, ફનફેર તથા ફેસ્ટિવેક્સ તેમજ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન છાત્રો તથા છાત્રાઓ દ્વારા શૈક્ષણિક સહિતના જે વિવિધ મોડ્યુલ્સ તથા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આણદબાવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ગોઠવવામાં આવ્યું છે અને દીપ પ્રાગટ્ય દ્વારા તેઓના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સ્કૂલના છાત્રો તથા છાત્રાઓએ જુદા જુદા વિષયો પર એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગભાઈ પારેખના માર્ગદર્શન મુજબ ખૂબ જ ખંતપૂર્વક પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. આ ઉપરાંત ગેમ ઝોન વગેરેનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. પુસ્તક મેળામાં જુદા જુદા પ્રકાશકોના સેંકડો પુસ્તકો પ્રદર્શન તથા વેચાણ માટે રજૂ કરવામાં આવ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ હેમાંગભાઈ પારેખ ઉપરાંત છાત્રો તથા છાત્રાઓ તેમજ તેઓના વાલીઓ સાથે સમગ્ર આયોજન અંગે ચર્ચાઓ કરી વિગતો પ્રાપ્ત કરી હતી અને છાત્રો તથા છાત્રાઓના તેમજ હેમાંગભાઈ પારેખ સહિતના આયોજક ટીમના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. આગામી રવિવાર તથા સોમવારના દિવસો દરમિયાન પણ જામનગરના અન્ય છાત્રો તથા છાત્રાઓ અને નગરજનો આ જ્ઞાનવર્ધક પ્રદર્શનની તેમજ પુસ્તક મેળાની મુલાકાત લઈ શકે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફનફેર ને બધું હતું એમાં બધામાં પણ અમને બહુ મજા આવી અને તમને બધાને પણ રિક્વેસ્ટ છે કે તમે બધા પણ આવો એસવીએમ સ્કૂલમાં અને તમે જોવો પ્રોજેક્ટ્સ અને તમે કહો કે તમને પણ કેવું લાગ્યું પ્રોજેક્ટ. અને હું હેમાંગ પારેખ સરને થેન્ક યુ કહીશ કેમ કે આ પ્રોજેક્ટ્સ અમને બહુ મજા આવી આ કાર્નિવલમાં, એટલા માટે થેન્ક યુ. અને બહુ જ સરસ બધું એક્ઝિબિશનમાં રાખેલું છે. મારો સન છે એ પોતે અહીંયા એક્ઝિબિશનમાં લિવિંગ થિંગ નોન લિવિંગ થિંગમાં છે અને બહુ સરસ બધું સેલ્ફી કોન્ટેક્ટ છે, બધું બુક ફેર છે, બધું જોવાનું ફન ગેમ્સ બહુ સરસ છે. તો તમે પણ આવો અને પોતાના બાળકો સાથે આ બધી વસ્તુની તમે મોજ માણી શકો, બહુ સરસ છે. તે નાની નાની ઉંમરના બાળકો કેટલું સરસ સ્પીચ આપે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી બધું અને છોકરાઓ આપણે એમ એક્સપેક્ટ ન કરી શકે કે આવું કરે છે, એથી બેટર છોકરાઓ કરે છે. અને આના સ્ટાફ ટીચરનો બધોનો એટલો સપોર્ટ છે, બધા બધું જેમ કે આપણે એજ્યુકેશનમાં જોવો તો પ્રોજેક્ટ બધા તમે જોવો છોકરાઓના નાનાથી લઈને મોટા સુધીના બધા એમ આપણે વિચારી ન શકીએ એવું બધું. અને અમુક વસ્તુ તો એવું હોય કે અમે ભણ્યા છીએ પણ છતાં અમને પણ નથી આઈડિયા આવતો કે આવી રીતે આમ થઈ શકે. જેમ કે એજ્યુકેશનને લગતી ગેમ છે, પછી જેમ ફનફેર છે, આ લોકો બધું એક્ઝિબિશન રાખે છે બુક્સનું. હું આ વર્ષે ફૂડ ઝોનની અંદર રહ્યો છું. દર વર્ષે અમારી શાળાની અંદર આ રીતે કાર્નિવલ રાખવામાં આવે છે જેની અંદર દરેક સબ્જેક્ટના સ્ટોલ્સ એટલે કે રૂમમાં હોય છે, જેની અંદર અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે જે અમારા સ્ટડીના રિલેટેડ હોય છે. અને આ બે વર્ષથી અમે નવું એડ કર્યું છે, જેમ કે ફૂડ ઝોન. ફૂડ ઝોનની અંદર અમે થીમ રાખેલી હોય છે કે હેલ્ધી ફૂડ. અમે હેલ્ધી ફૂડ ઉપર એ રીતથી વર્ક કરવું કે જે છોકરાઓ હોય આજની જનરેશનના એ લોકોને ટેસ્ટી પણ લાગે અને હેલ્થ પણ અફેક્ટ પણ ના કરે. અને આ બધાની અંદર અમે બધા સાથે મળી અને એક સાથે બનાવેલી છે જેથી કરી અમને અમારી લાઈફમાં આગળ એક્સપિરિયન્સ મળે કે બાય ચાન્સ આપણે કોઈ પણ ફિલ્ડની અંદર જઈએ અને આપણને ફિલ્ડ વર્ક કરવાનું આવે તો આપણે રેડી રહીએ. અને આ માટે અમારા ટીચર્સ અમને હેલ્પ પણ કરે છે કે અમારે કઈ રીતથી વર્ક કરવું, કઈ રીતે અમારું પ્રેઝન્ટેશન આપવું અને અમારું ફૂડને કઈ રીતે એકદમ સારું બનાવવું જેનાથી પબ્લિક એનાથી અટ્રેક્ટ પણ થાય અને એને ટેસ્ટી પણ લાગે. એટલા માટે અમે અમારા ટીચર્સના પર થેન્કફુલ છીએ અને અમારા સ્કૂલના ડાયરેક્ટર જે મિસ્ટર હેમાંગ પારેખ સર છે, જેમણે અમારા માટે આટલું સારું વિચાર્યું છે, અમે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. અને અમારા બાપુશ્રીનું પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. આજે હું તમને કંઈક અમારી સ્કૂલમાં કાર્નિવલ જે રજૂ થયું છે એના બારામાં કંઈક કહેવા માંગુ છું. અહીંયા પહેલાં તો અલગ અલગ સબ્જેક્ટ્સના, બધા જ સબ્જેક્ટ્સના અલગ અલગ સ્ટોલ્સ છે, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એ રીતે બધા જ. પછી સ્પિરિચ્યુઅલ ક્લબ, ગુરુ ગીતા જ્ઞાન એ બધા જ, જે અમારે દર વર્ષે ને વર્ષે જે અલગ અલગ થાય છે એના બધા સ્ટોલ્સ છે. પછી નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમારે ડીકેજીના જે સ્ટુડન્ટ્સ છે એના દ્વારા પ્રિપેર થયેલું બધું જે પ્રોજેક્ટ્સ છે એ રાખવામાં આવેલા છે. અને આ નીચે ફેસ્ટિવેક્સ છે, જેમ કે એમાં ફૂડ સ્ટોલ, પછી એમાં બુક ફેર છે જેમાં અલગ અલગ જાતની બુક્સ જે ખૂબ જ એકદમ સારી અને જે નોલેજેબલ છે એવી બધી બુક્સ છે. અને પછી સાઇડમાં જ એમાં ગેમ ઝોન છે
જે ખૂબ જ એમાં અલગ અલગ જાતની ગેમ્સ છે અને એ પણ એજ્યુકેશનલ. અહીંયા જે ઉપર જે બંને ફ્લોરમાં જે એજ્યુકેશનલ એક્ઝિબિશન છે એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે, ઘણી બધી મારી સ્કિલ્સ છે એ ડેવલપ થઈ છે. તો હું આ સ્કૂલ તેમજ અમારા ડાયરેક્ટર હેમાંગ પારેખ સરને હું ખૂબ જ થેન્કફુલ છું. અમારી સંસ્થા દ્વારા આજથી ત્રીજે દિવસે મેગા બુક ફેર અહીં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પુસ્તક મેળા ત્રિવેદ હેતુઓ છે અમારા. એક તો ઉત્તમ સાહિત્ય લોકોને, વાચકોને સસ્તા દરે પહોંચાડવું. બીજું અમારો હેતુ એ પણ છે કે ગુજરાતમાં વૈવિધ્યસભર કેટલું બધું પ્રકાશન થઈ રહ્યું છે એનો ખ્યાલ વિદ્યાર્થીઓને આવે. અને ત્રીજો મહત્વનું શૈક્ષણિક હેતુ છે, પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓનું મોટિવેશન થાય. આ ત્રિવેદ પુસ્તક મેળામાં 28 પ્રકાશકો, ગુજરાતભરના વિવિધ પ્રકાશકોના પુસ તકો લાવીને અમે 40% વ્યક્તિગત ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. કોઈ એનજીઓ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ લાઇબ્રેરી હોય એને વિશેષ વળતરથી 50% લેખે ડિસ્કાઉન્ટથી અમે પુસ્તકો આજે આપી રહ્યા છીએ. અહીં પ્રદર્શિત કરવામાં જે આવ્યા છે પુસ્તકો એમાં બાળ સાહિત્ય, શૈક્ષણિક, આરોગ્ય, મેનેજમેન્ટ, પ્રવાસ, ધાર્મિક, નવલકથાઓ, નવલિકાઓ, અંગ્રેજી એમ તમામ પ્રકારના પુસ્તકો 18 જેટલા વિભાગોમાં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીના આશીર્વાદથી અને અમારા સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળે એ હેતુથી અમે દર વર્ષ છેલ્લા 3 વર્ષથી, આ 4th વર્ષ છે, અમે ઓપન જામનગર વિઝન ટુ એન્વિઝન કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ. આ કાર્નિવલ ફેસ્ટિવલમાં અમે 4 બાબતોનું આયોજન કરીએ છીએ, જેમાં મેગા એજ્યુકેશન એક્ઝિબિશન, ફનફેર, ફેસ્ટિવેક્સ અને બુકફેર. એજ્યુકેશન એક્ઝિબિશનની અંદર વર્ષ દરમિયાન બાળકો દ્વારા તમામ વિષયોના તૈયાર કરેલા 500થી વધારે પ્રોજેક્ટ્સનું ડિસ્પ્લે રાખીએ છીએ. એમાં વર્કિંગ મોડલ્સ, લાઈવ મોડલ્સ અને પ્રોજેક્ટ્સ હોય છે, જે વિદ્યાર્થીઓ દ્વારા ઓપન પબ્લિક, જામનગરની તમામ જનતા જે કોઈ પણ વિઝિટ માટે આવે તેમને સમજાવવામાં આવે છે. ત્યારબાદ ફનફેરમાં માઇન્ડ ગેમ્સ, એજ્યુકેશનલ ગેમ્સ, ડિફરન્ટ ટાસ્ક એ બાળકો દ્વારા એરેન્જ કરવામાં આવે છે, જે ટોકન અમાઉન્ટથી લોકોને એ ગેમ્સ રમાડવામાં આવે છે. એ ટોકન અમાઉન્ટથી જે ફંડ ભેગું થાય છે આ ફંડ શહીદ સૈનિકોના પરિવારને ડોનેટ કરવામાં આવે છે. ત્યારબાદ ફેસ્ટિવેક્સની અંદર વેલનેસ સેન્ટર, ટ્રેકિંગ કેમ્પ, હર્બલ લાઈફ, મેજિક શો આવા પ્રકારના વિવિધ સ્ટોલ્સ લોકો માટે મૂક્યા છે કે જે સમાજને ઉપયોગી થઈ શકે. ત્યારબાદ બુકફેર, જે અતિશય રસપ્રદ બાબત છે કે નવનીત પબ્લિકેશનનું જ્ઞાનોત્સવ અને ભાતીગળ પુસ્તક મેળો કે જેમાં 30થી વધારે અલગ અલગ પબ્લિકેશનના સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રેરણાદાયી નવલકથાઓ, ધાર્મિક પુસ્તકો, ઇંગ્લિશ લિટરેચર, આ તમામ પ્રકારના લિટરેચરના 30થી વધારે પબ્લિકેશન અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુસ્તકોનું 3 દિવસનો પુસ્તક મેળોનું આયોજન કર્યું છે, જેમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ પબ્લિશર્સ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જામનગરની જનતાને ખાસ અપીલ છે કે આજે ખુલ્લું મુકાયેલું જે આ એક્ઝિબિશન છે, કાર્નિવલ ફેસ્ટિવલ છે અમારું, જે 3 દિવસ સવારે 10 થી 8, શનિ રવિ સોમ, તારીખ 21, 22, 23, આ 3 દિવસ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું મુકાયેલ છે આણંદાબાવા આશ્રમ લીમડા લાઈન SVM સ્કૂલ ખાતે. વધુમાં વધુ લોકો આનો લાભ લે, જેમાં ફ્રી એન્ટ્રી છે અને લોકો આની મુલાકાત લે, આટલા પુસ્તકો, આટલા પ્રોજેક્ટ્સ એક જગ્યાએ નિહાળવાનો